મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ લેક્ચર નંબર 2 પાઠ 19 બીજ કહે ખેડૂતની વાર્તા એના વિશે આપણે શીખીએ. ગઈ વખતે આપણે પાના નંબર 175 ઉપર પૂરું થયું, હવે 176 ઉપર છે. જુઓ કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ, શાકભાજીની યાદી તૈયાર કરવાની છે અને આમાંથી કઈ વસ્તુ કે તમે ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય. તો જુઓ, અનાજ કોને કહેવાય એ આપણે શીખી ગયા. કઠોળ શાકભાજી તો ઘઉં, બરોબર, બાજરી, જુવાર અને મકાઈ, આ બધા અનાજ કહેવાય. અને આ બધા અનાજ એવા છે કે જે આપણે જાણીએ છે, જેમ કે પંડી તો આપણે ઓળખતા નથી, પણ આ અનાજ એવા છે કે જે આપણે જાણીએ છે. પછી કઠોળ છે તો કઠોળમાં જુઓ, મગ, ચણા, તુવે, છોળા, મઠ, વાલ અને વટાણા, આ બધા કઠોળ એવા છે કે જે આપણે જાણીએ છે. આના સિવાયના ઘણા કઠોળ એવા છે કે જે આપણે કદી જોયા નથી. તમે તો ખાસ નહીં, સોયાબીન છે, રાજમા છે, બરોબર, અમુક. પછી શાકભાજી તો ખાસ જાણીતા કે બટાકા, રીંગણ, કોબી, ફ્લાવર, ટામેટા, કારેલા, ભીંડા અને દૂધી, આ બધા શાકભાજી એવા છે કે જે આપણે વર્ષોથી જાણીએ છે. એમાં તમને આ શાક, બરોબર, દરેક છોકરાઓને આ શાક બહુ ભાવે છે. એ સિવાય તુવેર છે, મેથી છે, પછી કાંદાજાની ભાજી છે, પાલકની ભાજી છે, એ બધા શાક છે. પણ એ આપણે મમ્મી અમુક અમુક સિઝન પર આવે અને જ્યારે આ શાક તો તમને બારે માસ મળે છે. અને અમુક વસ્તુની એવી પણ ખેતી થાય છે કે જે આપણે કોક જ વખત જાણીતી હોય, તો જેમ કે કોઈ જગ્યાએ કેસર કેરી આવે, કોઈ જગ્યાએ સ્ટ્રોબેરીની થાય, આખુસ કેરી થાય, કોઈ જગ્યાએ તરબૂચની થાય, કોઈ જગ્યાએ દ્રાક્ષનો વેલો થાય. આવી રીતે દરેક જગ્યાએ અલગ અલગ સિઝનમાં પ્રમાણે પાક લેવામાં આવે છે. હવે છે કે જુઓ, નીચે છે કે તમારે અનાજના ચાર શું આ બીજને તમે ઓળખો છો. તો પહેલા જ બીજ છે એ જુઓ, શેના છે, મકાઈના. તો એની નીચે તમારે અહીં મકાઈ લખવાની છે, અહીં નીચે લખી નાખવાનું મકાઈ, બરોબર. એની બાજુમાં છે રાઈ, શેના છે, રાઈ, તો લખો રાઈ, બરોબર. પછી એની બાજુમાં ત્રીજા છે એ તમે દાણા ઘઉં જેવા દેખાય છે, તો લખો ઘઉં. ત્રીજા નંબરમાં લખો ઘઉં અને ચોથા નંબરમાં લખો બાજરી, બરોબર. કેટલા થયા? ચાર. હવે સમય બદલાયો, ચોપડીમાં ધ્યાન કે વર્ષો ગયા, ગામમાં ઘણા બધા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું, ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી, સ્વિચ પાડો એટલે અજવાળું એ અજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો સારો ભાવ મળતો હતો. એટલે બીજા પાક બાજરીને, જુવાર અને શાકભાજી વાવવાનું શું કરી નાખ્યું, એ લોકોએ બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. જે પહેલા આપણે ખૂબ લાકડાની પેટીમાં ભરતા હતા ને, એ બીજ હવે ભરવાની જરૂર પડતી નથી. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા તો તેઓ જૂના દિવસોની યાદ કરતા. તે સમયે ખેતરના તાજા શાકભાજીને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ બદલાઈ ગયા તો ખોરાકનો સ્વાદ પણ બદલાઈ જાય છે. કેવી રીતે રહે? રામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા પૈસા ખૂબ જ કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું, ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા, કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લાવ્યો, શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ ખરીદી, ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદને જે કામ કરતા ઘણા દિવસો લાગતા હતા, તે ટ્રેક્ટર એક જ દિવસમાં કામ કરી શકે. હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારી કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેનો ભાવ બજારમાં સારા મળતા હોય. ખેતરમાંથી થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. લાકડાની પેટીમાં ભૂલાઈ પડેલા અને મને અને બીજા બીજને પણ શંકા હતી. જે લાકડાની પેટીમાં બીજ હતા ને એ બોલે છે, શું આ પ્રગતિ છે?
અમે તો વિચારતા જ રહી ગયા, આ કેવી પ્રગતિ! અમને અને બળદોને સાવ નકામા કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા છે. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે, તેઓ સેના પર જીવશે, એની હવે લોકોને ચિંતા થવા માંડી છે. તો આમાં લખ્યું છે કે જો દામજીભાઈ, નીચેનો પ્રશ્ન છે, બાજરીના બીજે દામજીભાઈ ને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, બરોબર? તો શું તફાવત જોયો? તો જુઓ, આપણે લખેલું છે કે ચોપડીમાં મેં બોર્ડ પર લખ્યું છે, જુઓ કે દામજીભાઈ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા, જ્યારે હસમુખભાઈ આધુનિક પદ્ધતિથી ખેતી કરતા. દામજીભાઈ ખેતરની ખેડ અને બળદની મદદ કરતા, બળદ વડે કરતા. જ્યારે આ ખેત ટ્રેક્ટરથી ઘણા દિવસોમાં થતું કામ એક જ દિવસમાં કરતા. દામજીભાઈ સાચવી રાખેલા બીજ ખેતરમાં વાવતા, આથી પાક ઉત્પાદન ઓછું થતું. અને જ્યારે હસમુખભાઈ બજારમાંથી હાઇબ્રિડ બીજ લાવતા અને ખેતરમાં વાવતા, અને પાક વધુ પ્રમાણમાં થતો. કુદરતી ખાતરનો ઉપયોગ કરતા, જ્યારે આ મોટા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતા હતા. સારી ગુણવત્તાના બીજમાંથી ઉગેલા બીજના પાકને જીવજંતુથી નુકસાન થતું, જ્યારે હાઇબ્રિડ બીજથી ઉગેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હોવાથી દવાઓનો છંટકાવ કરવો પડતો. આમાં દવાઓ છાંટવી પડે એટલે સ્વાદ આવે નહીં. તેઓ ઋતુ અનુસાર અનાજ તેમજ શાકભાજી વાવતા, અને તે જેના ભાવ બજારમાં સારા મળતા હોય તેમજ ખેતરમાં તે ઉગાડતા, બરોબર? તેને જે ખેતરમાં ઉગાડતા, જેમાં એમને પૈસા વધારે મળે એ ઉગાડે. તેઓ સિંચાઈ માટે કુવામાંથી પાણી કોસ દ્વારા ખેંચી મેળવતા, અને જ્યારે હસમુખભાઈ સિંચાઈ માટે કુવામાંથી પાણી મોટર પંપ દ્વારા ખેંચે છે અથવા નહેર દ્વારા મેળવે છે. આ બંનેની ખેતીમાં પદ્ધતિમાં ફેર છે. જુઓ તમે, આ બંનેની ખેતીની પદ્ધતિમાં ફેર છે, અલગ અલગ છે. આ પદ્ધતિ અને આ પદ્ધતિ, આ આધુનિક પદ્ધતિ છે અને આ જૂની પદ્ધતિ છે. હવે છે પ્રશ્ન નંબર નીચે કે હસમુખભાઈ કહેતો, ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ. પ્રગતિથી તમે શું સમજી શક્યા? તો જો હું બોલું છું એ પ્રમાણે તમે લોકો, આપણી કમાણીમાં વૃદ્ધિ થાય, ભૌતિક સુખ સગવડો સારી રીતે પ્રાપ્ત કરી શકીએ, અને અને આપણા જીવન ધોરણમાં ઉત્તરોત્તર સુધારો કરી શકીએ તેને પ્રગતિ કહેવાય. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. જૂનું ઘર નવું બનાવ્યું. ખેતી માટે નવા યંત્રો, ટ્રેક્ટર, મોટર પંપ લાવે છે. અને ઓછી મહેનતે સારી ખેતી કરી શકે છે. તેથી હસમુખે પ્રગતિ કરી એમ કહેવાય, બરોબર? આટલું તમારે લખવાનું છે, નોટમાં લખી અને ફોટો પાડીને મોકલવાનો છે. અને ત્રીજો પ્રશ્ન મેં તમને જે લખાયો એ તમારે લખવાનો છે. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ.